હેલો મિત્રો, હું યોગેશ રંગેડિયા સ્માર્ટ વર્ક ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જોઈશું નોબેલ પારિતોષિક. તો આ નોબેલ પારિતોષિક છે શું? 2018માં ઘણા બધા વૈજ્ઞાનિકોને મળ્યો છે, વૈજ્ઞાનિકો, રસાયણ વૈજ્ઞાનિકો, પછી મેડિસિન બાબતે, કોઈ તબીબ બાબતે મળેલો છે. એ બધા વિશે આપણે વિગતે ચર્ચા કરીશું અને એ પણ આપણે બધાને ટ્રીકથી યાદ રાખીશું. જે ટ્રીક મારા મિત્ર મોહિતભાઈ બનાવેલી છે એના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. સૌ પ્રથમ આપણે જોઈએ કે નોબેલ પારિતોષિક છે શું, કયો દેશ આપે છે, કોને શરૂઆત કરાવી, ક્યાં ક્યાં ક્ષેત્રમાં આપવામાં આવે છે, તો એના વિશે આપણે ચર્ચા કરીએ. સૌ પ્રથમ જોઈએ કે નોબેલ પારિતોષિક. નોબેલ પારિતોષિક એ કયો સ્વીડિશ પારિતોષિક છે. સ્વીડિશ એટલે કે સ્વીડન દેશનો પારિતોષિક છે, બરાબર. જેની શરૂઆત 1895થી રસાયણશાસ્ત્રી સર આલ્ફ્રેડ બનાવ નોબેલે કરી હતી. એટલે કે 1895માં આ નોબેલ પારિતોષિકની શરૂઆત થઈ ગઈ હતી. પણ સૌ પ્રથમ પારિતોષિક ક્યારથી આપવામાં આવે છે? કે પ્રથમ પારિતોષિક 1901માં આપવામાં આવ્યું હતું, બરાબર. ત્યારે 5 ક્ષેત્રમાં આપવામાં આવતું હતું, બરાબર. 5 ક્ષેત્રમાં ક્યાં ક્યાં? 5, તો કે શાંતિ, સાહિત્ય, રસાયણ, ભૌતિક અને ઔષધિ. ઔષધિ એટલે કે ઔષધિ અથવા શરીર વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવતું હતું, બરાબર. અને 6ઠ્ઠો ક્ષેત્ર ક્યારે ઉમેરવાનો? તો કે 1969માં 6ઠ્ઠો એટલે કે 6ઠ્ઠો વિષય ઉમેરવામાં આવ્યો હતો, જે હતો અર્થશાસ્ત્રનો, બરાબર. એટલે કે શરૂઆત હતી ત્યારે 5 વિષય હતા અને 6ઠ્ઠો વિષય 1969માં ઉમેરવામાં આવ્યો હતો, બરાબર. આ એવોર્ડ છે એની ઓક્ટોબરમાં જાહેરાત કરવામાં આવે છે. એટલે કે હાલમાં આપણે જે અત્યારે ઓક્ટોબર મહિનો ચાલુ, એટલે ઓક્ટોબરમાં જાહેરાત કરશે. અને આ એવોર્ડ આપશે ક્યારે? તો કે એનો ઇનામ પ્રાઇઝ આપશે 10 ડિસેમ્બર. 10 ડિસેમ્બર હતી આપણે જે આલ્ફ્રેડ નોબેલ સર હતા એમની પુણ્યતિથિ હતી, બરાબર. અને આ એવોર્ડ એક ક્ષેત્રમાં વધુમાં વધુ 3 વૈજ્ઞાનિકોને મળે. જેમ કે કેમ તબીબી ક્ષેત્ર હોય તો તબીબી ક્ષેત્રમાં 3 વ્યક્તિને જ મળે આ એવોર્ડ. ભૌતિક વિજ્ઞાની હોય તો ભૌતિક વિજ્ઞાનની 3 વ્યક્તિને જ મળશે, બરાબર. હવે જોઈએ તો મિત્રો, આમાં સૌથી નાની વયે નોબેલ પારિતોષિક જીતનાર કોણ હતા? તો કે યુસુફ જય મલાલા. 17 વર્ષની, માત્ર 17 વર્ષની ઉંમરે એમને આ નોબેલ પારિતોષિક જીત્યો હતો. મોટી ઉંમરના આપણે આ 2018માં જે મળેલો છે એ સૌથી મોટી ઉંમરના બનશે, પણ એના વિશે મારે પછી વિગત નથી, એટલે તમને નેક્સ્ટ વિડીયોમાં કહી દઈશ, બરાબર. મિત્રો, આપણે આગળ જોઈએ કે આ જે એવોર્ડ છે નોબેલ પારિતોષિકથી કોઈ ભારતીયને મળેલો છે? તો હા, તો આપણે ઘણા બધા ભારતીયોને મળે છે. એમાં આપણે જે પરીક્ષા લક્ષી છે અને અગત્ય છે, અગત્યનું છે, એના વિશે આપણે ચર્ચા કરીશું, બરાબર. તો કે સૌ પ્રથમ નોબેલ પારિતોષિક ક્યાં ભારતીયને મળેલો? ભારતીય અને રવિન્દ્રનાથ ટાગોર હતા, એ એશિયાના પણ પ્રથમ હતા, બરાબર. એશિયાના પ્રથમ વ્યક્તિ હતા, એશિયાના પણ પ્રથમ વ્યક્તિ હતા. ક્યારે મળેલો એમને નોબેલ પારિતોષિક? 1913માં તેમને નોબેલ પારિતોષિક મળ્યો હતો. ક્યાં ક્ષેત્રમાં? તો કે સાહિત્ય, અને તે પણ ગીતાંજલિ કૃતિ માટે, બરાબર. પછી જોઈએ કે VS નાયપોલ, એનું પૂરું નામ છે વિદ્યાધર સૂરજપ્રસાદ નાયપોલ, કે જેમનું હમણાં હાલમાં નિધન થયેલું છે 2-3 મહિના પહેલાં, એટલે એ ચર્ચામાં હતા, એટલે એ પણ યાદ રાખવું જરૂરી કે પરીક્ષામાં પૂછાઈ શકે. કે 2001માં એમને નોબેલ પારિતોષિક મળ્યો હતો. ક્યાં ક્ષેત્રમાં? એમને પણ સાહિત્યના ક્ષેત્રમાં એમને નોબેલ પારિતોષિક મળેલો, બરાબર. અને સૌથી છેલ્લો કોને મળ્યો? તો સૌથી છેલ્લો મળ્યો કૈલાસ સત્યાર્થીને. ક્યાં ક્ષેત્રમાં? તો કે એમને શાંતિના ક્ષેત્રમાં મળેલો, બરાબર. અને 2014માં મળેલો. તે ક્યાંના હતા? તો કે MPના હતા અને તે બચપન બચાવો આંદોલન સાથે સંબંધિત હતા, બરાબર. હવે આપણે જોઈએ 2018ના. હવે મિત્રો, જોઈએ આપણે 2018ના જે નોબેલ પારિતોષિક મળ્યા એના આપણે ટ્રીકથી યાદ રાખીશું, બરાબર. જે ટ્રીક આપણે મોહિતભાઈ બનાવેલી, બરાબર. હવે જોઈએ આપણે કે તબીબી ક્ષેત્રે, બરાબર. તબીબી ક્ષેત્રે તો કે જેમ્સ એલિસન અમેરિકાના હતા અને તસુકો હોન્ઝો જે જાપાનના હતા, બરાબર. તો એને આપણે યાદ રાખવા માટે ટ્રીક જ બનાવેલી છે કે જેમ ઓલીને સોજો આવ્યું. આપણે કેમ બોલતા હોય જ્યારે કોઈ સ્ત્રીને કોઈ કહેતા કે જેમ ઓલીને હોજો આવ્યો, બરાબર. એ રીતે આપણે યાદ રાખી લેવાનું કે સોજો આવ્યો એટલે કે તબીબી ક્ષેત્ર, બરાબર. એવું યાદ રાખી શકો, સોજો આવ્યો એટલે કે તબીબી થઈ ને, એટલે તબીબી ક્ષેત્ર. હવે આપણે જોઈએ સૂત્રમાં કેમ લાગુ પડે. જેમ એટલે કે જેમ્સ, બરાબર. જેમ એટલે કે જેમ્સ, ઓલી એટલે કે એલિસન, બરાબર. સોજો એટલે કે હોંજો, સોજો એટલે કે હોંજો આવ્યો, બરાબર. સોંજો એટલે આપણે જે યાદ રાખવા માટે જ બનાવેલી, અને આપણે 2-3 વખત લખીને યાદ રાખશો એટલે તમને યાદ રહી જ જશે. કોઈ પણ ટ્રીક હોય એટલે 2-4 વખત વાંચો એટલે આવડી જાય, બરાબર. જેમ ઓલીને હોજો આવ્યો, એ રીતે આપણે તબીબી ક્ષેત્રના જે નોબેલ પારિતોષિક મળે એમને આપણે યાદ રાખીશું, બરાબર. હવે જોઈએ આપણે ભૌતિક વિજ્ઞાની, બરાબર, જે 3 વ્યક્તિને મળેલો, બરાબર. તેનું આપણે સૂત્ર યાદ રાખશું. તો કે એનું સૂત્ર છે આગે ડોસી, બરાબર. મિત્રો, આ તો આ તમને યાદ રહી જ જશે કે ભૌતિક શાસ્ત્રમાં કોને મળે? તો કે આગે ડોસી. તો એમાં આ એટલે શું? તો કે એમાં પહેલો આર્થર એસ્કિન, બરાબર. એટલે કે આર્થર એસ્કિન, બરાબર. એ ખાસ યાદ રાખજો કે આમાં જે પેલો આ છે તો એનો ખાલી આ આપણે એટલે આર્થર એસ્કિન, બરાબર. તો પછી ગે, ગે ગે એટલે આપણે ગેરાર્ડ મોરો, બરાબર. એટલે કે જે આ છે તેનું ગેરાર્ડ
મોરો બરોબર પછી ડો સી એટલે કે ડો એટલે કે ડોન સ્ટ્રિકલેન્ડ સ્ટ્રિકલેન્ડ બરોબર સ્ટ્રિકલેન્ડ છે આપણે એને યાદ રાખશું ડ્રો એટલે કે ડો એટલે ડ્રો ડોન અને સી એટલે આપણે આ આપણે સી યાદ રાખી રાખશું એટલે કે ડ્રો ડો સી એટલે કે ડોન સ્ટ્રિકલેન્ડ બરોબર જે કેનેડાના ક ક કેનેડા બરોબર પછી આપણે એલિસન યાદ રાખીશું કે અ અ અમેરિકા એલિસન બરોબર એલિસન અને સ્ટ્રિકલેન્ડ અને ક કેનેડા બરોબર આપણે હવે નેક્સ્ટ જોઈએ હવે મિત્રો જોઈએ આપણે રસાયણ એટલે કે કેમિસ્ટ્રીના જે મળેલા છે 2018ના વૈજ્ઞાનિકોને એને જોઈએ તો આપણે એની ટ્રીક યાદ રાખશું મિત્રો કે રસાયણ નાખી ફ્રાસ ગ્રેવી બનાવ ગ્રેવી બનાવ ફ્રાસ ગ્રેવી બનાવે બરોબર રસાયણ એટલે કે રસાયણમાં જે રસાયણશાસ્ત્રમાં મળેલા છે બરોબર એમાં સૂત્ર યાદ રાખશું કે રસાયણ નાખી ફ્રાસ ગ્રેવી બનાવે હવે મિત્રો અહીંથી ચાલુ કરશું આ તો રસાયણ નાખી એટલે કે રસાયણ રસાયણમાં મળે બરોબર ફ્રા ફ્રાસ એટલે કે ફ્રા એટલે ફ્રા આપણે પેલું ફ્રા છે એના ફ્રા ઉપરથી આ પેલું તો કે ફ્રાન્સિસ અર્નોલ્ડ બરોબર અર્નોલ્ડ અ અમેરિકા બરોબર તો કે ફ્રાન્સિસ અર્નોલ્ડ કે જેને રસાયણશાસ્ત્રીનો મળેલો ફોર ફ્રા એટલે કે પેલું ફ્રા પછી સ એટલે કે અહીંથી આપણે લઈશું સ એટલે કે સ્મિથ પી સ્મિથ બરોબર જે પણ અમેરિકાના છે બરોબર તો ફ્રાન્સ સ સ એટલે કે પી સ્મિથ બરોબર બરોબર પછી આવશે ગ્રેવી ગ્રેવી તો ગ્રેવી એટલે કે આ જો ગ્રેગરનો પહેલો ગ્રે અને વીનો વિન્ટરનો વી એટલે જો એનો છેલ્લા નામમાં ગ્રેવી બની જાય છે કે ગેગર પી વિન્ટર એટલે કે ગ્રેવી આનો પહેલો અક્ષર આનો પહેલો અક્ષર ગ્રેવી બરોબર ગ્રેગર પી વિન્ટર બરોબર વિન્ટર ને બ્રિટન બે યાદ આવી જશે વિન્ટર બ્રિટન બરોબર તો આ છે રસાયણશાસ્ત્ર બરોબર બે ચાર વખત તમે ટ્રીક લખી નાખશો એટલે તમને આવડી જશે હવે જોઈએ શાંતિ માટેનો મળેલો છે બરોબર કે શાંતિ માટે બે વૈજ્ઞાનિકો એટલે કે બે વ્યક્તિઓને મળેલો છે નોબેલ પારિતોષિક તો એની આપણે ટ્રીક યાદ રાખી લઈશું બરોબર કે શાંતિ રાખ ડેનિસના મુના બરોબર શાંતિ રાખ ડેનિસના મુના બરોબર ડેનિસ એટલે ડેનિસ તો કે ડેનિસ મુક્તેજ જે સાઉથ આફ્રિકાના હતા બરોબર ડેનિસ મુક્તેજ એટલે કે સાઉથ આફ્રિકા બરોબર એ એક યાદ રાખ્યું ડેનિસ પછી ના મુ નામુ એટલે પહેલો અક્ષર આ અને બીજો પહેલો અક્ષર આનો આ નહીં બરાબર નામુ એટલે કે અહીંયા ના મુ એટલે કે નાદિયા મુરાદ ઇરાકના હતા બરોબર નાદિયા મુરાદ કે જેને શાંતિ માટેનો મળેલો બરોબર ડેનિસ મુક્ત જેને નાદિયા મુરાદ એની ટ્રીક છે શાંતિ રાખ ડેનિસના મુના બરોબર તો મિત્રો આ રીતે આપણે જે નોબેલ પારિતોષિક છે એની ટ્રીક જોઈએ બરોબર આભાર